જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે. સીઆઈડી ક્રાઇમની આ પ્રેસ કોન્ફરન્સ જે ખૂબ જ અગત્યની ગણાઈ રહી છે. આ હત્યામાં બે શાર્પ શૂટર ઝડપાયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. બંને આરોપી મહારાષ્ટ્રના રહેવાસી છે. આરોપી અશરફ અને શશિકાંત કામલેની ધરપકડ કરાઈ છે. ડાંગમાંથી આ શાર્પ શૂટર્સ ઝડપાયા છે. આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. છબીલ પટેલે આ બંને શૂટરોને સોપારી આપી હોવાનું ખુલ્યું છે. સોપારી પેટે રૂપિયા 30 લાખ આપવાનું નક્કી કરાયું હતું. શશિકાંત કામલે બસમાંથી પુણે અમદાવાદ આવ્યો. ભાનુશાળીની હત્યા કેસમાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શશિકાંત કામલેની જો વાત કરીએ તો તેના વિરુદ્ધ પુણેમાં 10થી વધુ કેસ દાખલ થયા છે. સામખિયાળીથી ભુજ સુધીમાં હત્યા કરવાનો પ્લાન ઘડાયો. 2 મહિના પહેલાં મુંબઈમાં મીટિંગ થઈ હતી. હત્યા પહેલાં સમગ્ર ટ્રેનની રેકી કરાઈ હતી. રૂપિયા 5 લાખ અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા. સાથોસાથ મોટરસાઇકલની વ્યવસ્થા પહેલાંથી જ કરવામાં આવી હતી. સામખિયાળીથી ભાગી જવામાં સરળતા હતી એટલે એ રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો. બાઇકમાં પેટ્રોલ ખૂટી જતા ભચાઉથી ટ્રેનમાં ચડ્યા હતા અને ટ્રેન આવી ત્યારે એસી કોચ બંધ હતો. ટોયલેટમાં જઈને ગન લોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોઈન્ટ બ્લેન્ક શૂટ કરાયો હતો. ભાનુશાળીના કોચની બાજુના કોચનો દરવાજો ખુલ્લો હતો અને જી કેબિનનો દરવાજો ખખડાવ્યો ત્યારે ભાનુશાળી અંદર મળ્યા હતા. ખૂબ જ ચોંકાવનાર આ ખુલાસાઓ હવે એક પછી એક થઈ રહ્યા છે. એક પછી એક કડી મળી રહી છે અને આ ઘટનાક્રમ કઈ રીતે બન્યું હતું, આ હત્યાકાંડ કઈ રીતે બન્યું હતું અને અંજામ કઈ રીતે આપવામાં આવ્યો હતો તે સમગ્ર બાબતે સીઆઈડી ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી. હાલ તો બે શાર્પ શૂટર ઝડપાયાનું સામે આવ્યું છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમને એક મોટી સફળતા હાલ હાથે લાગી છે. ડાંગમાંથી બે શાર્પ શૂટરની ધરપકડ બાદ એક પછી એક મહત્વની કડીઓ ખુલી રહી છે, બહાર આવી રહી છે. આ બંને શાર્પ શૂટર શશિકાંત કાબલે અને અશરફ છે, મહારાષ્ટ્રના વતની છે. છબીલ પટેલે બંને શાર્પ શૂટર સાથે મુંબઈમાં એક મોલમાં મુલાકાત કરી હતી તેવું હાલ કહેવાઈ રહ્યું છે અને ભાનુશાળીની હત્યા કરવા માટે 30 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.